કુળમાં એક રાજા હતો જેનું નામ હતું સત્યવ્રત. તે રાજા પૃથુનો પુત્ર હતો અને હરિશ્ચંદ્રનો પિતા હતો. તે ત્રિશંકુ તરીકે પણ ઓળખાતો હતો. તેને સ્વદેહે સ્વર્ગમાં જવાની ઈચ્છા હતી. તેમણે પોતાના ગુરુ વશિષ્ઠ મુનિ પાસે જઈને આ ઈચ્છા વ્યક્ત કરી. ગુરુ વશિષ્ઠે તેમને કહ્યું કે સદેહે કોઈ વ્યક્તિ સ્વર્ગમાં જઈ શકતો નથી, જેના કારણે ત્રિશંકુએ ગુરુ વશિષ્ઠને છોડી દીધા અને વિશ્વામિત્ર પાસે ગયા. વિશ્વામિત્રએ ત્રિશંકુ પાસે યજ્ઞ કરાવ્યો અને ભગવાન શિવને પ્રસન્ન કરીને નવી દુનિયા બનાવવાની શક્તિ માંગી. બાદમાં નવું સ્વર્ગ બનાવી ત્રિશંકુને આ નવા સ્વર્ગમાં મોકલ્યા. આમ ગુરુના આશીર્વાદથી સત્યવ્રત એટલે કે ત્રિશંકુની અશક્ય ઈચ્છા પૂરી થઈ. આ ઉપરાંત દેવ દિવાળી સાથે અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ પણ જોડાયેલી છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરનો સંહાર કર્યો હતો, જેનાથી તેઓ ત્રિપુરારી રૂપમાં પૂજિત થયા. આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. કહેવાય છે કે કાર્તક પૂર્ણિમાએ જ શ્રીકૃષ્ણને આત્મબોધ થયો હતો. એવું પણ કહેવાય છે કે આ દિવસે દેવી તુલસીનું પ્રાગટ્ય થયું હતું. એવી માન્યતા છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે દેવતા જાગૃત થાય છે અને કાર્તક પૂનમના દિવસે યમુના તટ પર સ્નાન કરીને દિવાળી મનાવે છે. એટલા માટે તેને દેવ દિવાળી કહે છે. આ પૂનમે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અંગિરા અને આદિત્ય વગેરેને મહાપુનિત પર્વ પ્રમાણિત કર્યું હતું. આ દિવસે ગુરુ નાનક દેવજી મહારાજનો જન્મ થયો હતો.